આપજી રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 3 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા. સૌથી પહેલા વાત કરીશું બેસતા વર્ષના દિવસે જ અમદાવાદમાં બેફામ બની ચૂકેલા નબીરાએ પોલીસને પોલીસના પાવરના અને કાયદાના અને લોકોની સલામતીને પડકારી છે. જી હા, દેવ બાદશાહ નામના એક નબીરાએ જાહેરમાં તલવારથી કે કાપીને ફાયરિંગ સાથેનો વિડીયો વાયરલ કર્યો છે. ના કોરોનાનો ડર, ના કાયદાનો ડર, ના અમદાવાદ પોલીસનો ડર. આ નબીરો રોપ જવામાં માટે જાહેરમાં તલવારથી કેક કાપી રહ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હવે પોલીસ પણ દોડતી થઈ ગઈ છે અને દેવ બાદશાહ નામના આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આવી રીતે જાહેરમાં કાયદાના ધજાગરા ઉડશે, ક્યાં સુધી આરોપી ખુલ્લેઆમ કાયદાની મજાક ઉડાવશે, કેમ આરોપીઓને નથી રહ્યો કાયદાનો ડર, ક્યાં સુધી અમદાવાદમાં આવી રીતે જાહેરમાં તલવારથી કેક કાપ્યાની ઘટનાઓ સામે આવતી રહે છે, ક્યારે થશે આવા આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી. અમદાવાદનો આ વિડીયો સામે આવ્યો છે. કાયદાના ધજાગરા ઉડાવતો આ વિડીયો, કારણ કે જાહેરમાં કેક કપાઈ રહી છે, તલવારથી કેક કાપવામાં આવી રહી છે. કોરોનાની મહામારી તે બધાની વચ્ચે માસ્ક વગર, સોશિયલ ડિસ્ટન્સ વગર આ દેવ બાદશાહ નામના શખ્સની કેક કટિંગ થઈ રહી છે. જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, તેમ છતાં વારંવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે આ પ્રકારના દ્રશ્યો એ માટે સામે આવી રહ્યા છે કારણ કે કાર્યવાહી જે થવી જોઈએ એ કાર્યવાહી નથી થઈ રહી અને તેના કારણે લોકો બેફામ બન્યા છે. આવા શખ્સો જાહેરમાં કેક કટિંગ કરીને પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે, ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે. આ વિડીયો સામે આવ્યા બાદ અમદાવાદમાં જાહેરમાં કાયદાના જે રીતે ધજાગરા ઉડ્યા, જાહેરમાં તલવારથી કેક કાપીને ફાયરિંગની પણ ઘટના સામે આવી છે, ત્યારે પોલીસ દોડતી થઈ ગઈ છે. તો બીજો એક ફાયરિંગનો પણ વિડીયો સામે આવ્યો છે, કારણ કે કેક કટિંગ કરી અને ત્યારબાદ ખુલ્લેઆમ ફાયરિંગ કરી રાત્રિના દ્રશ્યો. તો આ બંને વિડીયો આપે જોયા જે રીતે કેક કટ કરવામાં આવી રહ્યો છે, ખુલ્લેઆમ તલવારથી કેક કટિંગ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ડર કે ભય આ લોકોમાં જોવા નથી મળી રહ્યો, ત્યારે સવાલ થાય છે કે શું દેવ બાદશાહ સામે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરતી, શું દેવ બાદશાહને આ કાયદો લાગુ નથી પડતો જે રીતે તે વિડીયોમાં ખુલ્લેઆમ તલવારથી કેક કટ કરી રહ્યો છે, જાહેરમાં કેક નહીં પરંતુ પોલીસનું નાક કાપતા હોય તેવો આ વિડીયો સામે આવ્યો છે. તો ઝી 24 કલાક આ જે બંને વિડીયો સામે આવ્યા છે તેને લઈને પોલીસને સીધો સવાલ પૂછી રહી છે. તલવારથી કેક કાપી ફાયરિંગ થાય તો પોલીસ શું કરે છે, કારણ કે બંને ઘટના એવી છે કે જે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો છે. આ વ્યક્તિ એક તો એક તરફ પોતાના જન્મદિવસની ઉજવણી રોડ વચ્ચે કરી રહ્યો છે, જાહેરનામું એક બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે અન્ય લોકો આ રીતે ઉજવણી કરે તો પોલીસ તરત જ કાર્યવાહી કરે છે, ત્યારે આ વ્યક્તિ સામે પોલીસ કાર્યવાહી કરશે ખરી તેને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. મૌલિક સામે સમય સાથે જોડાઈ ગયા છે. મૌલિક, બંને વિડીયો એવા છે કે પોલીસને પડકાર આપી રહ્યા છે, આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસે શું કામગીરી કરી? ચોક્કસથી આ વિડીયો ક્યારનો છે તે બાબતની જે 24 કલાક દ્વારા કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થતી, પરંતુ આ વિડીયો જે છે સોશિયલ મીડિયામાં અત્યારે હાલ ખૂબ જ વાયરલ થયો છે. માનવામાં આવી રહ્યું છે કે અમદાવાદના બાપુનગર વિસ્તારનો આ વિડીયો હોઈ શકે છે, પરંતુ પોલીસ તપાસ બાદ ખરેખર સામે આવી શકે છે કે આ દેવ પાદશા નામનો યુવક જે પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે અને તે પણ કેક કટિંગ કરી અને ફાયરિંગ કરીને કરી રહ્યો છે, જે પ્રકારના વિડીયો સામે આવે છે તેને લઈ સોશિયલ મીડિયામાં એક સવાલ એ પણ ઉભો થઈ રહ્યો છે કે ખરેખર આ પ્રકારે જે
અમદાવાદમાં બનાવ બનતા હોય તો કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ જે છે તે ખૂબ જ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજે તેવી પ્રકારની ઉપજે છે. જે પ્રકારે સામે આવ્યું છે નામ આ યુવકનું જે જેની બર્થડે હતી તેનું નામ દેવ બાદશાહ હતું અને જે તલવારથી કેક કાપે છે અને ત્યારબાદ કેક કાપ્યા બાદ એરગનથી જે બંદૂક છે તે બંદૂક દ્વારા ફાયરિંગ પણ કરતો હોય છે. બેકઓફ આરોપીઓ આ પ્રકારના પોલીસના ડર વગર જ જો કૃત્ય કરતા રહેશે તો અમદાવાદ કેટલું સુરક્ષિત જે છે તે માની શકાય તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. હાલમાં પોલીસ આ બાબતે વિડીયો જાહેર થતા સમગ્ર બાબતે તપાસ કરી રહી છે. ખાનગી રીતે તપાસ બાદ ખરેખર સામે આવશે કે આ યુવક ક્યારનો છે જે જાહેર માર્ગ પર કેક કાપી અને પોલીસને સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને પોલીસને દોડતી કરી છે. મૌલિક, જે રીતે આ દેવ બાદશાહનો વિડીયો સામે આવ્યો છે, પહેલા તો એ જાણવા માંગીશું કે આ દેવ બાદશાહ નામનો શખ્સ કોણ છે? કોઈ સામાન્ય માણસ તો તે લાગી નથી રહ્યો. જો સામાન્ય માણસ હોત તો તેના વિરુદ્ધ કાર્યવાહી ક્યાંની થઈ ગઈ હોત? બિલકુલ દીક્ષિતા, સામાન્ય વ્યક્તિ વિરુદ્ધ કોઈ પણ પ્રકારે માસ્ક ના પહેર્યું હોય કે અન્ય કોઈ સોશિયલ મીડિયામાં બીભત્સ વર્તન કરતો હોય કે અન્ય કોઈ પણ કાર્યવાહી કરવાની હોય તો પોલીસ તાત્કાલિક પગલા લેતી હોય છે. પરંતુ સોશિયલ મીડિયામાં આ વિડીયો જે છે તે વહેતો થયા બાદ પણ આ યુવક કોણ છે, ક્યાં રહે છે અને કયા પ્રકારે કોની બંદૂકથી તેને આ જે ફાયરિંગ છે તે કર્યું છે તે હજી સુધી પોલીસ નથી જાણી શકી. મીડિયા દ્વારા પણ આ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે ખરેખર આ વિડીયો જે છે તે ક્યાંનો છે તે સૌથી પહેલા તપાસ કરવામાં આવે અને ત્યારબાદ આ દેવ બાદશાહ નામનો જે વ્યક્તિ જે છે તેની અટકાયત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ વાર તહેવાર હોય છે ત્યારે પોલીસ દ્વારા આ પ્રકારના બંદૂક કે અન્ય કોઈ લાયસન્સ વાળા પરવાના વાળા જે હથિયાર હોય છે તે જમા લેવામાં આવતા હોય છે અને ત્યારબાદ જ તહેવાર પત્તા બાદ આ જે હથિયાર જે છે તે પોલીસ સ્ટેશનથી પરત મળતા હોય છે. પરંતુ અત્યારે હાલ જે દિવાળીનો તહેવાર છે અને ત્યારબાદ પણ જો હથિયાર તેની પાસે રહેલું છે તો કયા સંજોગોમાં તેને હથિયાર નથી જમા કરાવ્યું અથવા તો તે પ્રકારની કોઈ કાર્યવાહી જે છે તે પોલીસ કરે તો લોકોમાં એક સારો મેસેજ પણ જશે. કારણ કે આ પ્રકારના અસામાજિક તત્વો ખુલ્લેઆમ આ પ્રકારે દાદાગીરી કરતા અથવા તો સોશિયલ મીડિયામાં પોતાનો ખોફ જમાવવા માટે વિડીયો ઉતારતા હોય છે તો તેની સામે પણ નક્કર કાર્યવાહી થાય તે જરૂરી છે. બિલકુલ, આભાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું મૌલિક. તો જે રીતના વિડીયો સામે આવે છે આ બંને વિડીયો જેમાં દેવ બાદશાહ નામનો શખ્સ પોતાના જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે, બીજી તરફ ફાયરિંગ કરી રહ્યો છે, ત્યારે પોલીસને જે પડકાર ફેંક્યો છે પોલીસ માટે પણ આ એક પડકારરૂપ પરિસ્થિતિ. કારણ કે પહેલા તો તમામ લોકોની એવી અપીલ છે કે આ વિડીયો ક્યાંનો ને ક્યાંનો છે તેની તપાસ કરવામાં આવે અને આ દેવ બાદશાહ નામના શખ્સને પકડીને તેની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે. તો હિંમત હોય તો પકડી બતાવે પોલીસ. અમદાવાદ પોલીસને લલકારતો આ નબીરો અને તેના આ બંને વિડીયો સામે આવ્યા છે. ના કાયદાનો ડર તેનામાં છે કે ના પોલીસનો ડર, ખુલ્લેઆમ કોઈ પણ પ્રકારના ડર વગર તે તલવારથી પોતાના જન્મદિવસના કેકની કટિંગ કરી રહ્યો છે. આ પહેલા પણ સુરતમાં આવા અનેક વિડીયો સામે આવ્યા હતા, જાહેર માર્ગો પર સામાન્ય વ્યક્તિઓ જ્યારે કેક કટિંગ કરતા હતા ત્યારે પોલીસે તરત જ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે આ કેસમાં પણ પોલીસ હવે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. કારણ કે પોલીસે એક સંદેશ લોકોમાં પણ બેસાડવાનો છે, સામાન્ય જનતા આવા વિડીયોથી ડરે છે. કારણ કે આવા જે નબીરાઓ આવા અસામાજિક તત્વો પોતાનો ખોફ બતાવવા માટે લોકોને પોતાના ખોફમાં રાખવા માટે આ પ્રકારના વિડીયો બનાવતા હોય છે, ત્યારે આ પ્રકારના વિડીયો પર ચોક્કસપણે અંકુશ આવવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી પોલીસ તરફથી થવી જોઈએ જેથી કરીને બીજા અસામાજિક તત્વોને આવા નબીરાઓ ફરી એકવાર આવા વિડીયો બનાવતા પહેલા ડરે. આ બંને દ્રશ્યો આપણે આપણા ટીવી સ્ક્રીન પર જોયા. એક વિડીયો એવો છે કે જેમાં કેક કટિંગ કરવામાં આવી રહી છે, જ્યારે બીજો વિડીયો જોઈને એવું લાગે કે શું ખરેખર આ અમદાવાદના જ કોઈ વિસ્તારનો વિડીયો છે. કારણ કે આ પ્રકારની ઘટનાઓ દિલ્હી તરફ ખૂબ જોવા મળતી હોય છે, તો શું અમદાવાદ દિલ્હી તરફ વળી રહ્યું છે તેવું પણ હવે આ વિડીયો પરથી લાગી રહ્યું છે. તો કાયદાના ધજાગરા ઉડી રહ્યા છે અને જે સવાલો થઈ રહ્યા છે, તલવારથી કેક કાપી ફાયરિંગ થાય તો પોલીસ શું કરે છે, સવાલો અનેક આ વિડીયો બાદ સામે આવી રહ્યા છે. શું દેવ બાદશાહ સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી શકતી અને એટલા માટે જ આ પ્રકારના વિડીયો બનાવી રહ્યો છે આ શખ્સ? શું દેવ બાદશાહને કોઈ કાયદો લાગુ નથી પડતો? જાહેરમાં કેક નહીં પરંતુ અમદાવાદ પોલીસનું નાક કાપી રહ્યો છે આ શખ્સ અને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યો છે. ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે. કારણ કે
આવા અસામાજિક તત્વો વારંવાર આ રીતે કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે અને તે બિલકુલ ચલાવી નહીં લેવાય. દેવ બાસવાને કોઈ કાયદો લાગુ નથી પડતો. સામાન્ય જનતા જયારે કોઈ આ પ્રકારની હરકત કરે, માસ્ક વગેરે બહાર જાય છે, તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ આવા જે નબીરાઓ છે, જે અસામાજિક તત્વો છે, જે ખુલ્લેઆમ કાયદાના ધજાગરા ઉડાવી રહ્યા છે, કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે, ત્યારે પોલીસ હવે આવા શખ્સો સામે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઈની નજર છે. કારણ કે આ એક વિડીયો સામે આવ્યો, જો પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો આવા અન્ય વિડીયો પણ આવનારા સમયમાં સામાન્ય જનતાએ જોવા પડશે અને પોલીસે પણ આવા વિડીયો જોવા પડશે. કારણ કે સખતમાં સખત કાર્યવાહી કરશે પોલીસ તો જ આવા અસામાજિક તત્વો અંકુશમાં આવશે. તો દેવ બાદશાહને ક્યારે પકડશે અમદાવાદની બહાદુર પોલીસ? સી 24 કલાક અમદાવાદ પોલીસને આ સીધો સવાલ કરી રહી છે. કારણ કે આ જે વિડીયો સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર, આ વિડીયો અને જોત જોતામાં આ વિડીયો વાયરલ થયો છે, ત્યારે સી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું. ક્યાંનો અને ક્યારનો છે તે વિડીયો, તે અંગે અપીલ કરવામાં આવી રહી છે કે તપાસ કરવામાં આવે અને ઝડપથી તપાસ કરવામાં આવે અને આ શખ્સને ઝડપીને તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે, સખત પગલાં ભરવામાં આવે, જેથી કરીને બીજા જે આવા અસામાજિક તત્વો છે તેમાં એક ઉદાહરણ પૂરું પાડે અમદાવાદ પોલીસ. તેઓ પણ લોકો ઈચ્છી રહ્યા છે તલવારથી કેક કાપીને ફાયરિંગ થાય તો પોલીસ શું કાર્યવાહી કરે છે? શું દેવ બાદશાહ સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી શકતી? કારણ કે જે રીતે ખુલ્લેઆમ રોડ વચ્ચે આ ફાયરિંગની ઘટના, રાત્રિ દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું અને આવા જ્યારે દ્રશ્યો સામે આવે છે ત્યારે સ્વાભાવિક છે કે સામાન્ય જનતામાં ભયનો માહોલ ઉભો થઈ જાય છે. કારણ કે તલવારથી જે રીતે કેક કટિંગ કરવામાં આવી રહી છે, દેવ બાદશાહ આ શખ્સનું નામ છે અને તેના નામના જે આલ્ફાબેટ છે તે સાથે તેની જે કેક તૈયાર કરવામાં આવી છે, એક પછી એક તે કેક પણ કટિંગ કરી રહ્યો છે. તેના આસપાસ કેટલાક લોકો પણ છે અને તેઓ તેને બઢાવો આપી રહ્યા છે તેવું પણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના કયા વિસ્તારનો આ વિડીયો છે તે હજી જાણી નથી શકાય, પરંતુ આ જે શખ્સ છે દેવ બાદશાહ નામનો શખ્સ છે, આ શખ્સ કોણ છે તે અંગે પણ જાણકારી નથી. પરંતુ જો કોઈ સામાન્ય માણસ હોત તો તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવી હોત. એટલે શું લાગી રહ્યું છે આ વિડીયો પરથી કે પોલીસ દેવ બાદશાહ નામના શખ્સથી ડરી રહી છે? વિડીયો સામે આવ્યા બાદ પોલીસ તરફથી શું કાર્યવાહી થઈ તે પણ હજી જાણવા નથી મળી. ત્યારે સતત અપીલ કરવામાં આવી રહી છે આ વિડીયો જોયા બાદ જે રીતે આ વ્યક્તિ તલવાર લઈને કેક કટિંગ કરી રહ્યો છે, અમદાવાદનો જ આ વિડીયો છે. જી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જાણવા મળી રહ્યું છે કે કદાચ બાપુનગર સાઈડનો આ વિડીયો હોઈ શકે. બાપુનગરનો આ દેવ બાદશાહ બેફામ પણે એક તો આ સામાજિક તત્વોને બઢાવો આપી રહ્યો છે, સાથે સાથે પોલીસને પડકાર આપી રહ્યો છે. જે સામાન્ય જનતા છે તે લોકોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. પહેલા તો કેક કટિંગ કરવામાં આવીને ત્યારબાદ એકાદ અને ફાયરિંગનો પણ શોખ છે. ફાયરિંગ પણ તે ખુલ્લેઆમ કરી રહ્યો છે, કોઈનો ડર નથી. ફાયરિંગ કરતો જે વિડીયો છે રાત્રિનો છે ને, ત્યાંનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે રાત્રે 12 વાગે લોકો જાહેર રસ્તા પર કેક કટિંગને કરવાની, જે તે લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, તે કેક કટિંગ તે લોકો જાહેર માર્ગ ઉપર કરી રહ્યા છે. ત્યારે એક જાહેરનામું આ પહેલા પણ બહાર પાડવામાં આવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ જાહેરમાં કેક કટિંગ કરશે તો તેના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે, હવે સવાલો એ થઈ રહ્યા છે કે શું કાર્યવાહી કરી આ વિડીયો સામે આવ્યા બાદ કેક કટિંગ કરી તલવારથી અને ત્યારબાદ બેફામ પડે ફાયરિંગ પણ કરવામાં આવી. સી 24 કલાક અમદાવાદ પોલીસને આ વિડીયો સામે આવ્યા બાદ સીધો સવાલ પૂછી રહી છે કે શું કાર્યવાહી કરી દેવ બાદશાહ સામે, અને જ્યારે પણ ફાયરિંગની ઘટના સામે આવે છે ત્યારે પોલીસ શું કાર્યવાહી કરતી હોય છે? તો બાદશાહને પકડીને પાઠ ભણાવશે પોલીસ? તો પ્રજામાં
एक दाखलो उभो करशे आवा सामाजिक तत्वो के जे लोको बेफामपणे खुल्लेआम पोतानी मनमर्जी प्रमाणे फरी रह्या छे, पोतानी मनमर्जी प्रमाणे केक कटिंग करी रह्या छे अने पोताने मन फावे तेम वर्तन करी रह्या छे। आवा असामाजिक तत्वो पर अंकुश क्यारे? पोलीस शुं करी रही छे? आ वीडियो सामे आव्या बाद शुं देव बादशाह सामे पोलीस कोई कार्यवाही नहीं करी सकती? आ वीडियो बापूनगर नो होवानी शक्यताओ हाल व्यक्त करवामां आवी छे। आसपास केटलाक लोको पण छे, मैं आपने आप बन्ने वीडियो बतावी रह्या छे। सामाजिक तत्वोनो जे आतंक छे अमदावादमां वधी रह्यो छे अने तेनो आ पुरावो आ बन्ने वीडियो जे वीडियो सामे आव्या तलवार थी केक कापीने फायरिंग करी रह्या छे आ शख्स अने आ शख्सनुं नाम छे देव बादशाह। आ वीडियो सामे आव्या बाद पुलिस पण दौड़ती थई गई छे कारण के आ व्यक्तिने कायदानो कोई डर नथी, कायदाना लीरे लीरा उड़ावी रह्यो छे अने तेने कोईपण प्रकारनो डर नथी, भय नथी अने ते खुल्लेआम पोताना जन्मदिवसनी उजवणी करी रह्यो छे। ફાયરિંગની આ ઘટના સામે આવી છે, ફાયરિંગનો જે વિડીયો સામે આવ્યો છે, પહેલા તો આ વિડીયો જોઈને સવાલ એવો થાય કે શું અમદાવાદનો આ વિડીયો છે? કારણ કે અમદાવાદમાં આવા દ્રશ્યો ખૂબ ઓછા જોવા મળતા હોય છે, દિલ્હી અને યુપી સાઈડના બેફામ ફાયરિંગના દ્રશ્યો આપે જોયા પણ છે ને, આપે ઘણી વાર એ અંગે સાંભળ્યું પણ છે, ત્યારે સવાલ એ થાય છે અમદાવાદમાં ચિંતા પણ થાય છે કે આવા દ્રશ્યો જો વારંવાર સામે આવશે તો શું થશે અમદાવાદનું? શું દેવ બાદશાહ સામે પોલીસ કોઈ કાર્યવાહી નથી કરી? સુદેવ બાદશાહને કોઈ કાયદો લાગુ નથી પડતો? જાહેરમાં કેક નહીં પણ અમદાવાદ પોલીસનું નાક કાપ્યું છે આ દેવ બાદશાહે? દેવ બાદશાહને ક્યારે પકડશે અમદાવાદની બાસુર પોલીસ? 24 કલાક સીધો સવાલ અમદાવાદની પોલીસને પૂછી રહી છે કારણ કે જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે 24 કલાકને અમદાવાદના દરેક ખૂણાની ચિંતા છે કારણ કે જો આ જ પ્રકારના બેફામ ફાયરિંગના દ્રશ્યો અમદાવાદના ખૂણે ખૂણેથી સામે આવશે તો એક ચિંતાનો વિષય એ પણ બની રહેશે કારણ કે અત્યાર સુધી આવા દ્રશ્યો આપે ફિલ્મોમાં જોયા હશે, વેબ સિરીઝમાં જોયા હશે અને અત્યાર સુધી યુપી અને દિલ્હી સાઈડ આવા બેફામ ફાયરિંગના દ્રશ્યો જોયા હશે, ત્યારે શું અમદાવાદ પણ યુપી દિલ્હી તરફ જઈ રહ્યું છે તેવા પણ સવાલો થઈ રહ્યા છે અને એક ચિંતા પણ ઊભી થઈ રહી છે કે આ પ્રકારના વારંવાર દ્રશ્યો સામે આવશે તો અમદાવાદનું શું થશે? કારણ કે જે રીતે આ બંને દ્રશ્યો અમે આપને બતાવ્યા, એક જ વ્યક્તિ છે આ બંને દ્રશ્યોમાં, કેક કટિંગ કરી રહ્યો છે જન્મદિવસની ઉજવણી અને એક કોઈ પણ પ્રકારના ડર વગર, ચિંતા વગર પોલીસ શું કરશે આ વિડીયો સામે આવ્યા પછી તે પણ આ વ્યક્તિને ડર નથી।